नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. રેસાણના ચાનાગા ગામે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જે ગામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પિતૃગામ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા ઈશુદાન ગઢવી તેમજ પ્રવીણ ગ્રામ તેમજ પરેશ ગોસ્વામી તેમજ બેસણ વિસાવદના પ્રમુખ તેમજ બંને તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગામના બાળાઓ દ્વારા કંકુતિલક અને ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા ફૂલહાર કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ વેસાણ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરધરભાઈ રાદડિયા આપમાં જોડાયા હતા, જેને લઈને આપમાં ખુશીનો લહેર જોવા મળી હતી. સાથે વક્તાઓએ પોતાની વાણીમાં બીજેપી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઈશુદાન ગઢવીએ કહ્યું કે પૂર્વ શ્રી એમના પિતૃગામની આવી ખરાબ પરિસ્થિતિ હોય અને ગામની અંદર જવાનું મન નથી થતું, એટલી ગંદકી જોવા મળી રહી છે. બાદમાં આમ આદમી પાર્ટી પ્રેરિત થયેલા ગ્રામ પંચાયતના ઉમેદવારોએ ખૂબ ખૂબ આનંદ અને આપ્યા હતા. અચાનક ગામની પેનલને સ્ટેજ પર બોલાવીને અભિનંદન આપ્યા હતા. આવનારા 2022માં ચૂંટણી તૈયારી કરવા આહવાન કર્યું હતું. આતંકે બેસાણ અને વિસાવદન બંને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની આભાર વિધિ બેસાણના પ્રભારીએ કરી હતી. જુનાગઢ જિલ્લાના ચણાકા ગામે આજે આવવાનું થયું છે. આમ આદમી પાર્ટી ઈમાનદાર નિષ્ઠાવાન પાર્ટી છે અને અમે ગામે ગામે એવું પ્રયાસ કરીએ છીએ કે સરપંચ કેવો હોવો જોઈએ, ગ્રામસભાની તાકાત શું છે. ધારાસભા અને લોકસભા જેટલી ગ્રામસભાની તાકાત છે, તો આ તાકાતને અનુલક્ષીને આપણે ગામડે ગામડે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે સારા સરપંચને ચૂંટવામાં આવે. સારા સરપંચો દેશનું, ગામનું, ગુજરાતનું, રાજ્યનું ભાવિ બદલી શકે છે, અને એટલા માટે ગ્રામજનોને એ સમજાવવા આવીએ છીએ કે સરપંચની તાકાત શું છે, સરપંચે શું કરવાનું હોય છે. આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, ગટર, આ બધી વ્યવસ્થાઓ સાથે સાથે જે વિવિધ યોજનાઓ છે સરકારની, વિધવા સહાયથી માંડીને એ તમામ યોજનાઓનો પણ પૂરતો લાભ મળે એ માટેના પ્રયાસ સરપંચે કરવા જોઈએ, અને એવા સરપંચો તમારી વચ્ચે રહે એવાને ચૂંટજો, એ અંગે અપીલ પણ અમે ગ્રામજનોને કરીએ છીએ.